ગુજરાતીઓમાં એક કહેવત છે કે શિયાળામાં ખાધેલું બારે માસ જવાબ આપે. આજે આપણે બારે માસ જવાબ આપે એવો લસણ પાક બનાવીશું, જે અમારા ખત્રીઓની વર્ષો જૂની ટ્રેડિશનલ રેસીપી છે, જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો ચલો બનાવીએ લસણ પાક. લસણ પાક બનાવવા માટે અમે અહીં 250 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે. તેને આવી રીતે કાપી નાખવાનું છે અને કળીનો ભાગ અને છૂછનો ભાગ એમ અલગ રાખવાના રહેશે. આપણે આવી રીતે એક એક પડ કાઢીને લસણ છોલી કાઢવાનું રહેશે. આવી રીતે આપણે બધું જ લસણ છોલી કાઢવાનું રહેશે. આપણે આ બધું લસણ છોલી કાઢ્યું છે. હવે તેને વચ્ચે કટ મારવાનું રહેશે. કટ માર્યા પછી બધું લસણ સાથે કરીને આ લસણને આપણે એકદમ ચીણું સમારી કાઢીશું. હવે આપણે એક તપેલીમાં 250 થી 300 ગ્રામ જેટલું જાડું ઘટ ઘી લઈશું. તેને ગેસની ઉપર એકદમ ધીમી આંચે ગરમ કરવા માટે મૂકી દઈશું. આ ઘી આપણે ફક્ત 1/2 મિનિટમાં જ ગરમ થઈ જાય છે. ઘી ગરમ થઈ જાય બાદ તરત જ ગેસ બંધ કરી દઈશું. હવે આ ઘીને આપણે 5 મિનિટ સુધી જે આપણે થોડું ઉફાળું ગરમ રહે એવી રીતે આપણે ઠંડુ પાડવા માટે મૂકી દઈશું. બીજી બાજુ આપણું આ લીલું લસણ પણ કટ થઈ ગયું છે. આ બધું લીલું લસણ આપણે એક થાળીની અંદર કાઢી લઈશું. આ બધું લસણ કાઢ્યા પછી આપણે તેને થાળીમાં સરસ રીતે પાથરી કાઢીશું. હવે એની અંદર 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, જે તમારા સ્વાદ અનુસાર તમે આની અંદર ઉમેરી શકો છો. ત્યારબાદ એની અંદર 1/2 ચમચી જેટલો જીરું પાવડર ઉમેરીશું. બધું સરસ રીતે આપણે એની અંદર મિક્સ કરી દઈશું અને ફરી પાછું સરસ રીતે પાથરી કાઢીશું. હવે આપણે જે તપેલીમાં થોડુંક ઉફાળું ઘી હતું તે બધું આ થાળીની અંદર આપણે ધીમે ધીમે કરીને નાખી દઈશું અને હવે આપણે તેને સરસ રીતે હલાવી કાઢીશું. જો આ સમયે તમને આની અંદર થોડું ઘી ઓછું લાગે તો પાછું થોડું ઘી ગરમ કરી અને થોડુંક ઠંડુ પાડીને એની ઉપર તમે નાખી શકો છો. આપણું આની અંદર બધું ઘી સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એને ઠંડુ પાડવા માટે આપણે એને મૂકી દઈશું. ઠંડીની સિઝનમાં આ લસણ પાકને જામતા 1 થી 2 કલાક જેટલો સમય લાગે છે અને જો વાતાવરણ એકદમ ઠંડુ હોય તો ફક્ત 1/2 કલાકની અંદર જ લસણ પાક જામી જાય છે. અમારે અહીં વાતાવરણ થોડુંક ઠંડુ હોવાથી 1/2 કલાકની અંદર જ આ લસણ પાક જામી ગયો છે. આ લસણ પાકમાં અમે અહીં 250 ગ્રામ લીલા લસણની સામે 350 થી 400 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. જો તમારે ઘીની લેયર થોડીક વધારે જાડી રાખવી હોય તો 50 થી 100 ગ્રામ જેટલું વધારે ઘી લઈ શકો છો. આ લસણ પાકમાં આપણે સરસ રીતે કાપા પાડી નાખ્યા છે. હવે તે સર્વ કરવા માટે રેડી છે. આ લસણ પાક ખાવાની જૂની પ્રચલિત રીત છે ખીચડી સાથે. અમારે ત્યાં કહેવાય છે કે સળગ 3 દિવસ ખીચડી સાથે લસણ પાક ખાવામાં આવે તો તે આખું વરસ જવાબ આપે છે. તો હવે આપણે આ ખીચડીની અંદર થોડું ઘી ઉમેરીશું અને લસણ પાક સર્વ કરીશું. ગરમ ગરમ ખીચડી સાથે આ લસણ પાક જેટલો ટેસ્ટી લાગે છે તેટલો જ તે હેલ્ધી છે. જો તમે ખીચડી સિવાય રોટલી, ભાખરી કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. ધન્યવાદ.